જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વડાપાવ બનાવવાના છે તેના માટે સૌ પ્રથમ એક વાટકી મેં મેદાનો લોટ ચારીને લઈ લીધો છે સૌ પ્રથમ આપણે રોટલી બનાવીશું મેદાના લોટની સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે પહેલાં તેને મિક્સ કરી લઈશું સરસ મેદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો હવે થોડું નવસેકું ગરમ પાણી લેવાનું છે ગરમ પાણીથી તેને લોટ બાંધ દેવાનો છે આ મીડિયા આપણે રોટલીનો લોટ હોય છે તેવો જ બાંધવાનો છે બહુ કડક નથી બાંધવાનો અને અડધો કલાક માટે આ લોટને આપણે રેસ્ટ આપીશું જેથી લોટ સરસ સેડ થઈ જાય ટાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેવાની છે વડાપાવની ડ્રાય ચટણી આવે છે તે પહેલાં નોનસ્ટિક પેનમાં એક વાટકી જેટલા મેં સિંગદાણા લીધા છે ચાર થી પાંચ લસણની કઢી એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે તેને થોડું શેકી લઈશું એકાદ સેકન્ડ માટે શેકી લેવાનું છે આ ચટણી વડાપાઉમાં બહુ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે હવે એક મિક્સર જારમાં આપણે તેને લઈ લઈશું બાકીના મસાલા કરીશું

કડાપવણી બનીને રેડી થઈ ગઈ છે તેને એક બોલમાં લઈ લઈશું ચટણી બનીને એકદમ રેડી છે જો બટાકા બાફીને મૂક્યા છે તેને મેં મેશ કરી લઈશું ત્રણ બટાકાને બાફી લીધા છે તેને મેશ કરી લેવાના છે સ્ટફિંગ બનાવીશ તેમાં નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી રઈ રઈ જીરું તતરે અને એક થી બે લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે તેલમાં થોડું સાંતરી લઈશું અને બટાકા આપણે અંદર એડ કરી દેવાના છે જેને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે મીઠું લઈ લેવાનું છે સ્વાદ અનુસાર અને એક અડધા લીંબુનો રસ લઈ લઈશું મિક્સ કરી લઈશું અને એક ચમચી જેટલી આપણે ગ્રીન ચટણી લઈ લઈશું તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તમે એક વાર જરૂર વડા સ્ટફિંગમાં એક ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરી દેવાની તેને મિક્સ કરી લઈશું સરસ પેન છોડે એટલે આપણું સ્ટફિંગ રેડી થઈ જશે જો પેન છોડવા માંડ્યું છે સ્ટફિંગ સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે જો તેને હવે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે લોટને થોડો મસેડી લેવાનો છે અડધો કલાક રેસ્ટ આપશો કે તમારો લોટ સરસ સેટ થઈ જાય છે પ્લેટફોર્મ પર તેને હાથેથી મસળી લઈશું થોડો તેલ વારો કરીને મસળી લેવાનું છે એકદમ ચીકણો કરી દેવાનું છે આ લોટને હવે લુવા લઈ લઈશું એક વાટકી લોટમાંથી આપણે ત્રણ જેટલા રેપ બનશે ચાર બની જાય છે એકદમ પતલી રોટલી વણી લેવાની છે જેમ બને એમ પતલી જ બનાવીશું આ રોટલી એકદમ પતલી બનાવી દીધી છે જો

બીજી સાઈડ પર શેકી લઈશું એકદમ ફૂલી ફૂલી આપણે રોટલી બની ગઈ છે જો તેને એક નીચે પ્લેટફોર્મ પર લઈ લઈશું હવે એક ચપ્પાથી તેને કટ મારી દઈશું હાફ કટ કરી દેવાનું છે સ્ટફિંગ લઈ લઈશું એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ લઈ લઈશું અને એક સાઈડ આપણે તેને સરસ સ્પ્રેડ કરી લઈશું વડાપાવની ડ્રાય ચટણી આવે છે તે લઈ લેવાની છે અને એક સાઈડ આપણે ચીજ લઈ લઈશું ચીજની જગ્યાએ તમારે મિયાનું સ્તું હોય તો તે પણ લઈ શકો છો સેજવન ચટણી લઈ શકો છો કોઈ પણ ચટણી લઈ શકો છો મેં ચીજ લીધી છે અને એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું ચારે બાજુ અલગ અલગ સ્ટફિંગ કરીને પછી તેને ફોલ્ડ કરી લઈશું આ રીતે સર્કલમાં

એ સર્ટ શેકી લીધો છે જે બનીને રેડી આવડતી આપણે બધા રેપ બનાવી દઈશું અને મેં સર્વ કરી દીધા છે ગ્રીન સેટની સાથે મેં સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી એવા વડાપાવ રેપ બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો